નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલ પરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એના ગ્રામરની અંદરનું જે ચેપ્ટર પહેલું છે, જે રિવિઝન આપેલું છે, એના વિશેનો આજે આપણે મીડિયાની અંદર અભ્યાસ કરવાનો છે. એની અંદર જે એક ટોપિક આવેલો છે તે આજે આપણે જોવાનું જોઈએ. આપણે પહેલો ચેપ્ટર છે રિવિઝન. મિત્રો, રિવિઝન એટલે કે તમારે જે આગલા ધોરણમાં આવી ગયેલું છે, જે આખે આખો કોઠો તમને આપેલો છે મેં સર્વનામનો, પ્રોનાઉનનો, એ તમારે આગલા ધોરણની અંદર આવી ગયો છે. 6 ધોરણની અંદર ફરી પાછું રિપીટ થાય છે અને તમારે જોવાનું છે કે કેવી રીતે અને ક્યાં એનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવાનું, જોજો મિત્રો, પ્રોનાઉન એટલે કે શું કહેવાય એને ગુજરાતીમાં, તો કે સર્વનામ. હવે સર્વનામ છે એ એકવચન અને બહુવચન બંને છે. જુઓ તો કે પ્રથમ પુરુષ એકવચન શું હોય, તો કે આઈ હોય. પ્રથમ પુરુષ એકવચન આઈ કહેવાય, આઈ એટલે હું. જ્યારે બીજો પુરુષ એકવચન શું છે, તો કે યુ. યુ એટલે કે તું અને તમે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ. આ ત્રણેય ત્રીજો પુરુષ એકવચન છે. આ ખાસ યાદ રાખવું કે ત્રીજો પુરુષ એકવચન શું છે, તો કે હી, શી અને ઇટ. હી એટલે પણ તે, શી એટલે પણ તે અને ઇટ એટલે પણ તે જ થાય છે. પણ કેના માટે કયું વપરાય છે એ જોવાનું છે. તો કે હી જે છે એ નર જાતિ માટે વપરાય છે. કેના માટે વપરાય છે, તો કે નર જાતિ માટે વપરાય છે. જ્યારે સી જે છે તે નારી જાતિ માટે વપરાય છે. કોઈ ગર્લનું નામ હોય, કોઈ લેડીનું નામ હોય, તો એના માટે સી વપરાય છે. ત્યાર પછી ઈટ. ઈટ એટલે પણ તે થાય, પણ તે નાન્યતર જાતિ માટે વપરાય છે. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય, આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે નાન્યતર જાતિ કેને કહેવાય, તો કેટ, ડોગ, કાઉ, મંકી એ બધા શું ગણાય, તો કે નાન્યતર જાતિ ગણાય. તે શેમાં સમાવેશ થાય, નાન્યતર જાતિની અંદર તેનો સમાવેશ થાય છે. આપણે આગલા ધોરણની અંદર શીખી ગયા છીએ. હવે આ તો વાત થઈ સર્વનામ એકવચનની વાત થઈ, કે સર્વનામ એકવચન શું આવે, તો કે પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ, ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ. એવી રીતે સર્વનામ બહુવચન પણ છે. તો કયા, તો કે પ્રથમ પુરુષ એકવચન આવશે વી, જ્યારે બીજો પુરુષ એકવચન આવશે યુ, અને ત્રીજો પુરુષ એકવચન આવશે, સોરી, ત્રીજો પુરુષ બહુવચન આવશે ધે. જો પ્રથમ પુરુષ બહુવચન વી, વી એટલે શું થાય, તો કે અમે. જ્યારે બીજો પુરુષ બહુવચન યુ, યુ એટલે શું થાય, તો કે તમે. જ્યારે ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય, ધ્યેય એટલે તે અથવા તેઓ, આ બહુવચન થયું. મિત્રો યાદ રાખજો, એકવચન અને બહુવચન. ફરીથી રિપીટ કરું છું, જોજો. પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ, ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઈટ. જ્યારે બહુવચન જે છે સર્વનામના તે જોઈએ, તો કે પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ બહુવચન યુ અને ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય આવે છે. આ યાદ રાખો મિત્રો. હવે એનામાં જે ટુની ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ ને આર, એ જોવાનું છે. તમારા ચેપ્ટરની અંદર એ આવે છે કે એમ ઇઝ અને આર કેવી રીતે લાગે, ક્યાં લાગે આ સર્વનામની અંદર. તો જુઓ, પ્રથમ પુરુષ એકવચન શું કીધું મિત્રો, તો કે આય. એની સાથે ટુની ક્રિયાપદનું કયું રૂપ લાગે, તો કે એમ લાગે. એમ એટલે શું થાય, તો કે છું, આઈ એમ, એવી રીતે લાગે. ત્યાર પછી બીજો પુરુષ એકવચન શું કીધું, તો કે યુ. એની સાથે શું લાગે, ટુ બી ક્રિયાપદનું વર્તમાન રૂપ, તો કે આર. યુ સાથે શું લાગે, આર, છે અને છો થાય. ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ. આ ત્રણેયની સાથે એમ ઇઝ અને આરમાંથી શું લાગે, તો કે ઇઝ લાગે. હી સાથે શું લાગે, તો કે ઇઝ લાગે. સી સાથે શું લાગે, તો કે ઇઝ લાગે. અને ઇટ સાથે શું લાગે, તો કે ઇઝ લાગે. આ ત્રણેયની સાથે શું લાગે છે, ઇઝ જ લાગે છે. ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ ઇઝ લાગે છે, જે યાદ રાખવાનું તમારે.
હવે આપણે એવી જ રીતે જે સર્વનામ બહુવચન આવેલા હતા કે વી યુ અને ધેય તેની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ કયું લાગે છે એ જોવાનું છે. તો કે પહેલો પુરુષ બહુવચન કીધું વી, તો એની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આર લાગે છે. એવી જ રીતે બીજો પુરુષ બહુવચન યુ સાથે પણ શું લાગે છે? આર જ લાગે છે. એવી જ રીતે ત્રીજો પુરુષ બહુવચન ધેય સાથે પણ શું લાગે છે? આર જ લાગે છે. જોજો મિત્રો, આનો મતલબ એવો કે બહુવચન ગમે ત્યારે આપેલું હોય તો એની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ મૂકવાનું આવે તો શું લાગે? આર જ લાગે. જો બહુવચન આપેલું હોય તો, કારણ કે આ ત્રણે ત્રણ બહુવચન આપેલા છે તો એની જોડે શું લાગે છે? આર લાગે છે ને. આ યાદ રહ્યું મિત્રો, યાદ રાખવાનું છે ખાસ. હવે જોઈએ કે વાક્ય આપેલું હોય, કોઈ આપણને કોઈ વાક્ય આપ્યું હોય એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવો હોય અને એનો યસ અને નોમાં જવાબ આપવો હોય તો કેવી રીતે આપવો જોઈએ? વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે યાદ રાખજો ક્રિયાપદને, તો વર્તમાનકાળનું ક્રિયાપદ ટુ બી ક્રિયાપદનું રૂપને તમે કયું કીધું? તો કે એમ, ઇઝ અને આર. આ ત્રણે શું થયા? ક્રિયાપદનું રૂપ. તો શું કીધું? વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવું. ક્યાં મૂકી દેવાનું? વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. કોઈ પણ વાક્ય તમને આપેલું હોય એમાં જે ક્રિયાપદ આપેલું હોય એનો પ્રશ્નાર્થ તમારે બનાવવાનો હોય ત્યારે જે ક્રિયાપદ હોય એને વાક્યની આગળ મૂકી દેવાનું. જો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે અને બીજું એ કે એના યસ અને નોમાં તમે ઉત્તર પણ આપી શકો છો. જો મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, સી ઇઝ અ ટીચર. હવે સી શું છે? તો કે ત્રીજો પુરુષ એક વચન છે. તો કે છે, તો એની સાથે શું લાગ્યું? ઇઝ આવી ગયું ને. હી, સી અને ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચનની સાથે હંમેશા શું લાગે છે? ઇઝ જ લાગે છે. ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ, તો ઇઝ લાગ્યું અહીંયા. યાદ રહ્યું ને મિત્રો કે કેવી રીતે ઇઝ લાગે છે? કે સી ઇઝ અ ટીચર. હવે તમને આ એક હકાર વાક્ય આપેલું છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આગળ વાત કરીએ કે ક્રિયાપદને વાક્યની ક્યાં લઈ લેવાનું? શરૂઆતની અંદર લઈ લેવાથી તેનું શું બની જાય છે? પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. તો જો આ ઇઝ રીલ ક્યાં લઈ આવવાનું? તો કે શરૂઆતમાં. હવે એ એક વાત યાદ રાખવાની મિત્રો કે ગમે ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ ત્યારે જે તમે ક્રિયાપદ છે એને આગળ લ્યો છો વાક્યની શરૂઆતમાં, એટલે વચ્ચે જ્યારે હોય છે ત્યારે સ્મોલ અક્ષરમાં હોય છે, પણ તમે જ્યારે એને આગળ લ્યો છો વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ બનાવો ત્યારે, તો એનો પ્રથમ અક્ષર કેવો બની જાય છે? કેપિટલ. આ વાત ખાસ યાદ રાખવાની છે. તો ઇઝને આગળ લીધું તો ઇઝ સી અ ટીચર, પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક, કારણ કે આપણે શું બનાવીએ છીએ? પ્રશ્નાર્થ, એટલા માટે. હવે એનો આપણે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો યસમાં જવાબ આપી તો યસ સી ઇઝ, નોમાં જવાબ આપી ત્યારે નો સી ઇઝ નોટ. હવે મિત્રો ઇઝ નોટ છે ને એનું શોર્ટ ફોર્મ તમારે લખવું હોય તો ઇઝન્ટ લખવાનું. શું લખવાનું? ઇઝન્ટ. ઇઝ નોટ છે એની જગ્યાએ તમે ઇઝન્ટ લખો તો પણ શું પડે? તમારું સાચું પડે. મોસ્ટ ઓફ આનો ઉપયોગ થાય છે ઇઝ નોટ નહીં પણ ઇઝન્ટનો, એ યાદ રાખવાનું. આનું શોર્ટ ફોર્મ છે, બંને એક જ થાય. તો યસ અને નોમાં એનો શું આપ્યો? આપણે જવાબ આપ્યો. આ યાદ રાખવાનું છે. હવે તમને આ બધું ખ્યાલ આવી ગયો હશે. મેં તમને પાંચ એક્ઝામ્પલ આપેલા છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાના છે. પહેલાં તો ખાલી જગ્યા પૂરવાની છે કે એમિઝારમાંથી શું આવે છે, ત્યાર પછી પ્રશ્નાર્થમાં ફેરવવાના છે અને યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો જોઈએ, ચાલો આપણે. યાદ રાખજો મિત્રો, આ જે હું ખાલી જગ્યા તમને સમજાવું છું તે ખાસ. કેટલી ખાલી જગ્યા છે? શિખા ખાલી જગ્યા માય કઝિન. હવે તમારે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલા તો એ મગજમાં રાખવાનું છે કે વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે, એટલા માટે એમ ઇઝ આર માંથી ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો એમ ઇઝ આર માંથી ખાલી જગ્યા તમે પૂરો તો શિખા જે છે એ તમારા મગજમાં તરત આવી જવું છે. કોઈ ગર્લનું નામ છે? તો કે છે. તો જો કોઈ પણ ગર્લનું નામ
નામ હોય તો એ શું થઈ ગયું? ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ. આવ્યું ને? તો એની સાથે શું લાગે વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ? તો કે ઇઝ લાગે. શું લાગે? ઇઝ. તો ખાલી જગ્યાની અંદર આપણે શું મૂકશું? શિખા ઇઝ માય કઝિન. હવે આ વાક્ય છે તો એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ જોઈએ. તો આગળ મેં વાત કરી તમને એમ કે કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થમાં તમે ફેરવો ત્યારે જે ક્રિયાપદ હોય ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. તો આમાં ક્રિયાપદ કયું છે? તો કે ઇઝ. તો ઇઝ ક્યાં આવી જશે? શરૂઆતમાં. પણ એ યાદ રાખવાનું કે ઇઝ નો આઈ છે શું કરવાનો? તો કે કેપિટલ ઇઝ. ત્યાર પછી કર્તા મૂકી દો. શિખા માયનું શું થઈ જશે મિત્રો? યોર. પ્રશ્નાર્થ બનાવો છો એટલા માટે આ યાદ રાખવાનું. ઇઝ શિખા યોર કઝિન? પાછળ પ્રશ્નાર્થ, કારણ કે આપણે શું બનાવીએ છીએ? પ્રશ્નાર્થમાં. હવે યસ અને નો માં આપણે જવાબ આપીએ તો સૌ પ્રથમ યસ. હવે યસ અને નો માં તમે જ્યારે જવાબ આપો ત્યારે કોઈ પણ નામ આપેલું હોય ને તેનું સર્વનામ. તો શિખા આપેલું છે તો એ શું આવે? સર્વનામ શું છે એનું? સી. નારી જાતિ માટે શું વપરાય છે? સી. તો યસ સી ઇઝ. અને નો માં જવાબ આપો ત્યારે નો સી ઇઝ નોટ. અથવા તો મેં તમને શું આગળ વાત કરી કેનો ઉપયોગ કરી શકો તમે? ઇઝન્ટ. અત્યારે વધુ પડતો ઉપયોગ આ ઇઝન્ટ નો થાય છે. ઇઝ નોટ ની જગ્યાએ શોર્ટ ફોર્મ એનું છે તે. ત્યાર પછીની બીજી ખા જગ્યા જોઈએ. તો કે ધ બોય્ઝ ખા જગ્યા પ્લેઇંગ. હવે ધ બોય્ઝ આપેલું છે બોય ની, પણ શું આપેલું છે? બોય્ઝ. એસ લાગેલો છે બોય ની પાસે. તો એ શું થઈ ગયું એનું? નામનું બહુવચન થયું. તો બહુવચન છે. તો વાત કરી હતી મેં તમને આગળ મિત્રો કે કોઈ પણ બહુવચન હોય તો એની સાથે એની જારમાંથી શું લાગે છે? ફક્ત આર જ લાગે છે. એ વળી આપણે અહીંયા જોઈએ કે આ કોઈ પણ બહુવચન છે કે વી હોય, યુ હોય, જય, એટલે કોઈ પણ બહુવચન આવી જાય. બહુવચન હોય તો એની જોડે હંમેશા તો બી ક્રિયાપદનું કયું રૂપ લાગે છે? તો કે આર. તો આખા જગ્યાની અંદર શું આવશે? તો કે આર. ધ બોય્ઝ આર પ્લેઇંગ. હવે આનો આપણે પ્રશ્નાર્થ બનાવીએ જોઈએ. ક્રિયાપદ છે આર, એને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં. આર કરતા શું છે? ધ બોય્ઝ પ્લેઇંગ. પાછળ પ્રશ્નાર્થ. હવે આને યસ અને નો માં જવાબ આપી ત્યારે યસ. હવે આ બહુવચન આપેલું છે ધ બોય્ઝ, એટલે યાદ રાખજો મિત્રો કોઈ પણ અહીંયા બહુવચન કોઈ બે નામ આપેલા હોય અથવા તો આવી રીતે ધ બોય્ઝ ધ ગર્લ્સ આપેલું હોય અથવા તો કોઈ પણ બે વ્યક્તિઓના નામ આપેલા હોય, આગળ આપણે ઉદાહરણ એ પણ જોશું, તો શું આવે? યસ અને નો માં જવાબ આપી ત્યારે યસ, ધ્યેય આવી જાય. શું આવે મિત્રો? ધ્યેય. આ ખાસ યાદ રાખવું, યસ ધ્યેય આ. અને નો માં જવાબ આપી ત્યારે નો ધ્યેય આર નોટ અથવા તો આરણ. યાદ રાખવું મિત્રો કે આર નોટ નું શોર્ટ ફોર્મ શું થાય છે? તો કે આર નોટ થાય છે. શું થાય છે? આર નોટ. ત્રીજું જોઈએ. ત્રીજી ખા જગ્યા છે મિસ્ટર સેલર ખા જગ્યા અ ડોક્ટર. હવે મિસ્ટર શેલર જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે. હવે તો તમને મગજમાં બેસી જ ગયું હશે, હું નામ બોલી ત્યાં ખબર પડી જાય કે ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે શું લાગશે? ઇઝ. યાદ રહ્યું ને મિત્રો? તો ઇઝ. હવે એને પ્રશ્નાર્થ બનાવી ત્યારે ઇઝને ક્યાં લેવાનું છે? વાક્યની શરૂઆતમાં. કરતા મૂકી દો. ઇઝ મિસ્ટર સેલર અ ડોક્ટર. પાછળ પ્રશ્નાર્થ. હવે યસમાં જવાબ આપી ત્યારે યસ. મિસ્ટર શેલર જે છે તે કોઈ પુરુષનું નામ છે એટલા માટે નર જાતિમાં શું લાગશે એનું સર્વનામ? હી. એટલે એ શું મૂકવાનું? હી. યસ હી ઇઝ. અને નો માં જવાબ આપી ત્યારે નો હી ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ.
આ ત્રણે ત્રણ ઉદાહરણ તમને ખ્યાલ આવ્યા હશે મિત્રો. હવે બે ઉદાહરણ છે એ જોઈએ આપણે. મનુભાઈ ખાજરિયા અ ટીચર. હવે મનુભાઈ ત્રીજો પુરુષ એકવચન છે તો શું લાગશે? ઇઝ લાગશે ને. તો હવે એનો પ્રશ્નાર્થ તમે બનાવો, મનુભાઈ ઇઝ અ ટીચર, ત્યારે ઇઝ ક્યાં આવી જાય વાક્યની શરૂઆતમાં? એટલે આ કેવો કરવાનો? તો કે કેપિટલ ઇઝ મનુભાઈ અ ટીચર. પાછળ પ્રશ્નાર્થ તો ભૂલવાનો જ નહીં, કારણ કે આપણે કયું બનાવી છીએ? પ્રશ્નાર્થ વાક્ય એટલા માટે. હવે યશમાં જવાબ આપી ત્યારે યશ. હવે મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારે અહીંયા કયું સર્વનામ મૂકવાનું છે. કયું મૂકવાનું છે? તો કે વી, કારણ કે શું આપેલું છે? મનુભાઈ એટલા માટે નામ છે, નર જાતિનું નામ છે એટલા માટે હી. યસ હી ઇઝ. અને નોમાં જવાબ આપી તો નો હી ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. ત્યાર પછીનું પાંચમું વાક્ય જોઈએ આપણે. અમોલ એન્ડ અંકિત ખાજરિયા ક્રિકેટર. જો મેં તમને આગળ વાત કરી, અમોલ એન્ડ અંકિત. હવે બે નામ આપેલા છે, છે બહુવચન. કોઈ પણ બે વ્યક્તિના નામ હોય એટલે તે શું ગણાય? તો કે બહુવચન ગણાય. તો બહુવચન આપેલું છે તો કે હા, બે વ્યક્તિના નામ છે એટલા માટે. તો અમર એન્ડ અંકિત એની સાથે શું આવશે? આગળ વાત કરી કે કોઈ પણ બહુવચન હોય તો ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ કયું આવે છે? તો કે આર નો જ ઉપયોગ થાય છે. તો અમર એન્ડ અંકિત શું આવશે? આર ક્રિકેટર. હવે આનો આપણે પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો પ્રશ્નાર્થ બનાવી ત્યારે આમાં પણ એમ જ કે જે તમે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકેલું હોય એને ક્યાં લઈ લેવાનું? આગળ. તો આર ક્યાં આવી જશે? આર અમર એન્ડ અંકિત ક્રિકેટર. પાછળ પ્રશ્નાર્થ. હવે આને આપણે યશનોમાં જવાબ આપી ત્યારે ખાસ જોજો મિત્રો, યસ. હવે આમ જોઈએ તો અમર અને અંકિત શું છે? ત્રીજો પુરુષ એકવચન ગણાય કે ન ગણાય? તો નામ તો છે, અમર અને અંકિત બંને નામ છે, બોયના નામ છે, તો ઇનર જાતિ ગણાય ને. પણ બંને જોડે છે અમર એન્ડ અંકિત એટલે બહુવચન છે, એટલે આ ત્રીજો પુરુષ એકવચન ગણાશે નહીં. પણ શું ગણાશે? બહુવચન ગણાશે. એટલા માટે બહુવચનમાં કોઈ પણ બે નામે આપેલા હોય તો તમારે શું મૂકવાનું? સર્વનામ તરીકે જય. યશ જય આર નો જય આર નોટ અથવા તો આરંભ. વિદ્યાર્થી મિત્રો આ જે પાંચે પાંચ ઉદાહરણ મેં તમને કરાવ્યા છે, આગળના બે કરાવ્યા છે, તે પછીના ચાર અને પાંચ, એ બધા ઉદાહરણ તમારે રફ બુકોની અંદર લખવાનું છે. ત્યાર પછી એક પાકી બુક બનાવવાની છે. યાદ રાખજો, એક રફ બુક બનાવવાની છે ઇંગ્લિશની અને એક પાકી બુક બનાવવાની છે. પહેલાં અત્યાર સુધી જે કાંઈ મેં બોર્ડની અંદર તમને લખાવ્યું છે કે જે આ પ્રોનાઉન છે, એકવચન બહુવચન છે, પછી વર્તમાન કાળના રૂપ કયા છે, ત્યાર પછી પ્રશ્નાર્થ ફેરવીએ તો કેવી રીતે, ઉદાહરણ છે, આ બધું જ, એટલે કે આ બોર્ડની અંદર મેં જે કાંઈ તમને લખાવડાવ્યું છે એ બધું એકવાર રફબુકમાં લખવાનું છે અને એકવાર પાકી બુકની અંદર તમારે ઉતારવાનું છે. તે યાદ રાખજો.